પહોંચી ચૂક્યા છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો, અલ્પેશ ઠાકોરના ઘરે મળવા માટે પહોંચી ચૂક્યા છે તમામ ધારાસભ્યો. દ્રશ્યમાં આપ જોઈ શકો છો, તો વીપ આપવા માટે તમામ ધારાસભ્યો પહોંચી ચૂક્યા છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી મુદ્દો ચગડોળે ચડ્યો હતો, પરંતુ આખરે વીપ આપવા માટે ઘરે પહોંચી ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક જે ધારાસભ્ય પદ છે તે રદ કરવા માટે જે મામલો હતો તે જ મામલે વીપ આપવા માટે આપ જોઈ શકો છો કે તમામ ધારાસભ્યો અલ્પેશ ઠાકોરના ઘરે પહોંચી ચૂક્યા છે. ઝી 24 કલાક એક્સક્લુઝિવ તસવીર આપને બતાવી રહ્યું છે. સૌથી આગળ આપ જોઈ શકો છો આ તસવીર કે તમામ કોંગ્રેસના ધારાસભ્યો અલ્પેશ ઠાકોરને ઠાકોરના જે ઘર છે ત્યાં પહોંચી ચૂક્યા છે વીપ આપવા માટે. અશ્વિન કોટવાલ, ગેનીબેન તેમજ બળદેવજી ઠાકોરને આપ જોઈ શકો છો. તમામ ધારાસભ્યો અત્યારે પહોંચી ચૂક્યા છે અલ્પેશ ઠાકોરના ઘરમાં. મહત્વનું છે કે ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસ ઘણા સમયથી મથામણ કરી રહ્યું છે. હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી, તેમ છતાં પણ હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો હતો. ત્યારબાદ હવે વીપ માટે અત્યારે હાલમાં અલ્પેશ ઠાકોરના ઘરે તમામ ધારાસભ્યો પહોંચી ચૂક્યા છે. તો આ એક મહત્વપૂર્ણ સમાચાર ઝી 24 કલાક ઉપર આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ સમાચાર. અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ કોંગ્રેસના તમામ ધારાસભ્યો અત્યારે અલ્પેશ ઠાકોરને વીપ આપવા માટે પહોંચી ચૂક્યા છે, દરવાજા સુધી પહોંચી ચૂક્યા છે. બળવંતસિંહ ઠાકોર તેમજ તમામ જે અશ્વિન કોટવાલ છે તે સહિતના નેતાઓ અત્યારે ત્યાં પહોંચી ચૂક્યા છે. ઝી 24 કલાક વડેપણની માહિતી આ સુધી આપ સુધી પહોંચાડી રહ્યું છે. એક્સક્લુઝિવ સમાચાર આપ અહીં જોઈ રહ્યા છો. તમામ ધારાસભ્યો તેમના ઘરે પહોંચી ચૂક્યા છે વીપ આપવા માટે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી મામલો ઘરમાં આલો જોવા મળી રહ્યો છે કે જે ધારાસભ્ય પદ છે તે રદ કરવા માટે ઘણા સમયથી કોંગ્રેસ મથામણ કરી રહ્યું છે, ત્યારે આજ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા ગૌરવ પટેલ. ગૌરવ, જાણીશું કે જે રીતે તમામ ધારાસભ્યો હાલમાં અલ્પેશ ઠાકોરના ઘરે પહોંચી ચૂક્યા છે, શું હાલની વિગતો? જી, વાત કરીએ તો રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે અને અલ્પેશે હાઈકોર્ટમાં એવું જોગનામું કર્યું હતું કે તેને કોંગ્રેસમાંથી નહીં પણ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું, જેને પગલે કોંગ્રેસે એક વીપ જાહેર કર્યું છે કે કોંગ્રેસના જે મેન્ડેટ ઉપર ચૂંટાયેલા, કોંગ્રેસના જે સિમ્બોલ પર ચૂંટાયેલા ધારાસભ્યો છે તે ત્રણ લાઈનના વીપ અનુસાર રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જે સત્તાવાર ઉમેદવાર છે સંગીતાબેન ચુડાસમા અને ગૌરવ બન્યા તેને મત આપે. જે તે ધારાસભ્યોને કોંગ્રેસે ઈમેલ મારફતે અને રજીસ્ટ્રી મારફતે પોસ્ટ મારફતે વીપ મોકલ્યા હતા. જે લોકોને વીપ નતા મળી શક્યા તેમને રૂબરૂ આપવાનો પ્રયાસ કર્યો હતો. અલ્પેશની વાત છે તો અલ્પેશના કહેવા પ્રમાણે હજી સુધી અલ્પેશને વીપ ભર્યો નથી. ત્યારે અલ્પેશનું જે સત્તાવાર નિવાસસ્થાન જે કહેવાય ધારાસભ્ય તરીકેનું જે ગાંધીનગરમાં એમએલએ ક્વાર્ટર્સમાં આવેલું છે ત્યાં કોંગ્રેસના ધારાસભ્યોને, ખાસ કરીને જે વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક છે અશ્વિન કોટવાલ, તે અન્ય ધારાસભ્યો સાથે પહોંચ્યા છે અને તે વીપ એને રૂબરૂ આપવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે. ત્યાંથી ક્યાંક ને ક્યાંક એવું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે કોંગ્રેસે વીપ અલ્પેશને આપ્યો છે, માટે અલ્પેશે હવે કોંગ્રેસના જે ધારાસભ્ય જે સત્તાવાર ઉમેદવાર છે તેને મત આપવાનું બને છે. જી ગૌરવ, જાણીશું કે પહેલા એવા સમાચાર મળી રહ્યા હતા કે વીપ ઘરની બહાર લગાવવામાં આવશે, પરંતુ પોતે ધારાસભ્યો ત્યાં ગયા છે, આને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? હજી સીધી રીતે વાત હતી એવું સ્પષ્ટ કહેવું હતું અશ્વિન કોટવાલનું કે જો કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વીપ નહીં સ્વીકારે તો તેમની ઘરની બહાર પંચનામ કરીને ચોંટાડવામાં આવશે. પરંતુ હવે જયારે ઘર ખુલ્લું છે, ઘરમાં કોઈ વ્યક્તિ કોઈ હાજર હોય તો તેને તેઓ વીપ આપીને એવું પ્રસ્થાપિત કરશે કે તેમને અલ્પેશ એટલે કે જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેમને વીપ આપ્યો છે. જી, અલ્પેશ ઠાકોર અત્યારે ઘરમાં છે કે કેમ? હું ફરી વાર કહેવા માંગી ભાગે છે કે આ જે આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તે અલ્પેશ ઠાકોરનું એમએલએ તરીકેનું જે ક્વાર્ટર્સ મળે છે ગાંધીનગરનું ક્વાર્ટર છે ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય પહોંચ્યા છે અને અલ્પેશ ઠાકોરનું જે નિવાસસ્થાન છે તે અમદાવાદ રાણીપ ખાતે આવેલું છે. અલ્પેશ ઠાકોર હાલ રાણીપ ખાતેના નિવાસસ્થાને છે અને જે ધારાસભ્ય છે તે ગાંધીનગર જે તેમનું નોંધાયેલું નિવાસસ્થાન છે ત્યાં વીપ આપવા માટે પહોંચેલા છે. જી બિલકુલ. હવે કોંગ્રેસની આગળની રણનીતિની વાત કરીશું, હવે આગળની રણનીતિ શું હોઈ શકે? હજી સીધી રીતે કોંગ્રેસની સીધી રીતની એવી રણનીતિ હોઈ શકે કે જે 5 તારીખના રોજ મતદાન થવાનું છે તેમાં કોંગ્રેસના જે 71 ધારાસભ્યો છે તે તમામ ધારાસભ્યો કોંગ્રેસના જ ઉમેદવારને મત આપે તે રણનીતિ સાથે કોંગ્રેસ આગળ વધી રહી છે. માટે જ કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેને વીપ આપવાનો આજે આખો પ્રયાસ થયો છે. તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કદાચ અલ્પેશ ઠાકોરના ઘરે કોઈ ન હોવાથી જે કોંગ્રેસના ધારાસભ્યો છે તે વીપ છે તે એમના નિવાસસ્થાનની બહાર ચોંટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે સીધી વાત હતી કે જો અલ્પેશ ઠાકોર વીપ નહીં સ્વીકારે તો કોંગ્રેસના ધારાસભ્યો વીપ બહાર ઘરની બહાર લગાડશે અને પંચનામું કરશે. તમે જોઈ શકો છો કે અશ્વિન કોટવાલ કે જેવો દંડક છે વિધાનસભા કોંગ્રેસ પક્ષના અને સાથે જ
વિજય ચાવડા કે જેઓ ગાજનગર ધારાસભ્ય છે, સાથે ચંદનજી ઠાકોર કે જેઓ સિદ્ધપુરના ધારાસભ્ય છે, તેઓ વીપ લઈને પહોંચ્યા છે અને અલ્પેશ ઠાકોરનું જે નોંધાયેલું નિવાસસ્થાન છે એમએલએ ક્વાર્ટરમાં ત્યાં વીપ લગાડી રહ્યા છે. બિલકુલ ગૌરવ, એ પણ જાણીશું કે જ્યારે આપે ખાસ વાતચીત કરી અલ્પેશ ઠાકોર સાથે, તેઓ પણ જણાવી રહ્યા હતા કે વીપ તો ઘરની બહાર તેઓ નહીં લગાવે અને હવે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ધારાસભ્યો અત્યારે ત્યાં પહોંચ્યા છે અને વીપ બહાર લગાવી રહ્યા છે કારણ કે અલ્પેશ ઠાકોર ત્યાં હાજર નથી. ચોક્કસ એવું કહી શકાય કારણ કે અલ્પેશ તેના અમદાવાદ ખાતેના નિવાસસ્થાને હાજર છે, ત્યાં જે ધારાસભ્ય તરીકે નિવાસસ્થાન નોંધાયું છે ત્યાં હાજર નથી. ત્યારે કોંગ્રેસના જે વિધાનસભા પક્ષના દંડ ખરા સુનિલ કોટવાલે વીપ લગાડ્યો, તમે જોઈ શકો છો સીધા દ્રશ્યમાં કે વીપ લગાડ્યો છે, સાથે સીજે ચાવડા, બળદેવજી ઠાકોર અને ચંદનજી ઠાકોર પણ છે કે જે સુનિલ કોટવાલની સાથે પહોંચે છે. ત્રણ લાઈનના વીપમાં સ્પષ્ટ એવું લખવામાં આવ્યું છે કે કોંગ્રેસના પક્ષ સિમ્બોલ પર ચૂંટાયેલા જે ધારાસભ્યો છે તે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારને મત આપશે. જી બિલકુલ ગૌરવ, હવે જાણીશું કે હવે જે રીતે સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે વીપ લગાવવામાં આવી રહી છે, હવે જે અલ્પેશ ઠાકોર છે તે શું કરશે હવે વીપ લગાયા બાદ? સીધી રીતે જો અલ્પેશને વીપના સમાચાર મળશે અને અલ્પેશ હાથમાં વીપ આવ્યો છે તો અલ્પેશે વીપના બંધારણની અનુસાર કોંગ્રેસ પક્ષના ઉમેદવારને મત આપવાનું રહેશે. જો કદાચ અલ્પેશ ઠાકોર ક્રોસ વોટિંગ કરે અને કોંગ્રેસ પક્ષના જ ઉમેદવાર સિવાય અન્ય ઉમેદવારને મત આપે તો કોંગ્રેસ તેની સામે પક્ષાંતર વિરોધી કાર્યવાહી કરી શકે છે, પરંતુ હજી સુધી અલ્પેશને મત વીપ મળ્યો નથી. અલ્પેશ કદાચ એવું પણ કહી શકે કે જે નિવાસસ્થાને વીપ લગાડવામાં આવ્યો હતો ત્યાં તેમનું રહેણસ્થાન છે અને તેઓ રાણીપ ખાતે રહે છે. આવું એક સીધું છટકબારી અલ્પેશ ખાતે અત્યારે હાલ રહેલી છે. જો અલ્પેશ ગાંધીનગર જાય તો તેને વીપ વાંચવા મળે, પણ જો ગાંધીનગર ન જાય તો તેને વીપ મળવાની કોઈ શક્યતા નથી. માટે અલ્પેશ માટે ક્રોસ વોટિંગનો સીધો દરવાજો ખુલ્લો રહી શકે છે. બિલકુલ ગૌરવ, રિપોર્ટ ઉપર નજર રાખતા રહેશો, આભાર સમગ્ર માહિતી માટે. તો આ હતા અમારા સંવાદદાતા ગૌરવ પટેલ, તેઓ જણાવી રહ્યા છે કે જે રીતે અલ્પેશ ઠાકોરની જો વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોરનું નિવાસસ્થાન રાણીપ સ્થિત અમદાવાદમાં આવેલું છે અને આ જે નિવાસસ્થાન છે કે જ્યાં અત્યારે ધારાસભ્ય પહોંચ્યા છે તે નિવાસસ્થાન ગાંધીનગરનું છે, જે હેડક્વાર્ટર કહી શકાય, જે સરકાર તરફથી મળતું છે તે છે. એટલે ક્યાંક ને ક્યાંક છટકબારી શોધવાનો પણ પ્રયત્ન કરી શકે તેમ છે, પરંતુ હવે આગામી સમયમાં શું થશે તેના પર સૌ કોઈની નજર રહેશે. પરંતુ હાલના મહત્વના સમાચાર ઝી 24 કલાક ઉપર આપ જોઈ શકો છો કે તમામ ધારાસભ્યો હાલમાં અલ્પેશ ઠાકોરનું જે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન છે કે ત્યાં પહોંચી ચૂક્યા છે. વીપ આપવા માટે મહત્વનું છે કે તેમનું આ નિવાસસ્થાન સરકારી નિવાસસ્થાન છે, તે માટે હાલમાં તેઓ ત્યાં હાજર નથી, પરંતુ તેઓ હાજર ન હોવાથી અત્યારે તેમની ઘરની બહાર અત્યારે વીપ લગાવવામાં આવી રહ્યું છે. તો આ તમામ ધારાસભ્યો આપ જોઈ શકો છો, ગેનીબેન ઠાકોર સહિત તમામ ધારાસભ્યો હાલમાં અશ્વિન કોટવાલ સહિત તમામ ધારાસભ્યો અત્યારે પહોંચી ચૂક્યા છે. વીપ લગાવવામાં આવી રહ્યું છે, ઘણા સમયથી આ મુદ્દો ચગડોળે ચડેલો હતો અને આખરે હવે વીપ લગાવવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે. ઘણા સમયથી જ ધારાસભ્ય પદ રદ કરવા માટે મથામણ ચાલતી હતી. તો કોંગ્રેસના જે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર છે તેમનું પદ રદ કરવા માટે ઘણા સમયથી કોંગ્રેસ મથામણ કરી રહી છે. ત્યારબાદ હાઈકોર્ટમાં પણ આ મુદ્દો ઘણો ચર્ચાસ્પદ રહ્યો, હાઈકોર્ટે પણ ખૂબ મોટો ઝટકો આપ્યો છે. ત્યારે હવે તે બાદ વીપ આપવા માટે કોંગ્રેસનું જે અલ્પેશ ઠાકોરનું જે નિવાસસ્થાન છે ત્યાં તેઓ પહોંચ્યા છે. અશ્વિન કોટવાલ, ગેનીબેન ઠાકોર, બળવંતજીભાઈ, તમામ જે ધારાસભ્યો છે તે ત્યાં પહોંચ્યા છે વીપ આપવા માટે. તો સૌથી મોટા સમાચાર અત્યારે ઝી 24 કલાક ઉપર આપ જોઈ શકો છો, અલ્પેશ ઠાકોરને વીપ આપવા માટે આ ધારાસભ્યો પહોંચ્યા છે. મહત્વનું છે કે રાજ્યસભાની ચૂંટણી 5 જુલાઈએ યોજાવાની છે, તે પહેલા વીપ આપવા માટે અલ્પેશ ઠાકોરના નિવાસસ્થાને ધારાસભ્યો પહોંચ્યા છે.